नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 3 गणित स्वाध्याय पोथी पेज नंबर 33 पर प्रश्न नंबर 33 जोईशु। हूँ कोण छू ओळखवानो छे अने तेनी सामे आपणे जोड़का जोड़वाना छे। जुओ आपणे अहीं 10 जे जोड़का देखाय छे। पहेलो छे कि हूँ 40 मां 6 उमेरता बनू छू, तो शू आवशे? आपणे 40 मां 6 उमेरीए, 40 प्लस 6 तो केटला आवे? 40 अने 6 46। तो हवे अहींया सामे जोवानुं, 46 क्यां देखाय छे? जो क्या देखाय छे आपणे? टमा देखाय छे। तो शू करवानुं? आपणे स्केल लेवानी छे अने स्केलनी मददथी ज आपणे जोड़का जोड़वाना छे। तो जुओ आवी रीते तमने स्केलनी मददथी सारी रीते लाइन पाड़ी अने जोड़का जोड़वाना। एना पछी बीजा नंबरनो आवे छे कि हूँ 90 एक बाद करता मळुं छुं। तो आपणे 90 होय एना माथे आपणे एक बाद करीए तो केटला आवे? 89 आवे। तो 89 क्यां छे? ज, तो ज ની સામે તમને જોડવાનું છે। હું બોલતી આવીશ, તમને સ્કેલની મદદથી સાથે સાથે જોડતા આવવાનું છે। એના પછી છે કે મારામાં 4 ઉમેરો તો સદી પૂરી થઈ જાય। હવે આપણને એમ કીધું છે કે 4 આપણે જે ઉમેરીએ ને તો સદી પૂરી થશે। તો પહેલાં આપણે એમ જોવાનું કે સદી માટે કેટલા રન જોઈએ। સો હવે 4 આપણને ઉમેરવાનું કીધું છે, એનો મતલબ કે 4 ઓછા હશે ત્યારે કીધું છે ને। તો 100 ઓછા 4 બરાબર કેટલા આવે? 96। હવે જો આપણે 96માં 4 ઉમેરશું તો સદી થઈ જશે। તો 96 ક્યાં છે? 6 માં। તો આપણે હું તમને અહીંયા લખતી આવું છું, પહેલામાં શું આવશે? ટ, બીજામાં જ, પછી ત્રીજામાં 6। એના પછી આવે છે કે હું 10 ની 10 નોટ બરાબર છું। આપણે 10 ની 10 નોટ કરીએ, 10 × 10 તો આપણે આવી રીતે કરી શકીએ। 1 1 1 અને 2 0, 1 0 અને 2 0। હવે ગુણાકાર તમને નહીં આવડે તો તમને કેવી રીતે કરવાનું? 10 10 10 આપણે 10 વખત કરીશું તો કેટલા આવશે? 100 આવશે। એટલે ચોથા નંબરમાં શું આવશે? જ। તો જ ની સામે તમને આવી રીતે મેં જેમ 1 જોડ્યો છે તો તમને આવી રીતે જોડકા જોડવાના છે। પછી હું 1 સદી અને 1 અડધી સદી બરાબર છું। હવે પહેલાં એમ જોશું કે 1 સદી કોને કહેવાય? 100 ને 1 સદી કહેવાશે। તો 100 પ્લસ અડધી સદી, હવે અડધી સદી એટલે 50, તો 100 બરાબર 50 એટલે કેટલા? 100 + 50 બરાબર 150। તો 150 ક્યાં છે? ઠમાં। તો આનામાં ઠમાં જોડવાનું છે। પછી હું 97માંથી 10 બાદ કરતા મળું છું। તો આપણે 97 છે એનામાંથી આપણે 10 બાદ કરીએ તો કેટલા આવે? 87 આવે ને। આપણે આવી રીતે આને બાદબાકી કરીશું, 97 - 10 બરાબર કેટલા આવશે? 87। તો 87 ક્યાં છે? ખમાં। તો ખ ની સામે જોડવાનું છે। હું 2 અંકની સૌથી મોટી સંખ્યા છું। હવે આપણને ખબર છે 2 અંકની સૌથી મોટી સંખ્યા છું। આપણે જોશું કે આપણે કેટલે સુધી કરીએ તો 2 અંક આવે, 99 સુધી 2 અંક આવે અને પછી આપણે 100 આવી જાય। તો 100 તો કેવા છે? 3 અંકના છે ને, એટલે કઈ આવશે સંખ્યા? 99 એટલે કે ક। એના પછી મારું એકમ, દશક અને 100નો અંક કયો છે? 5 છે। જુઓ હવે એકમનો પણ એકમ કોને કહેવાશે? અહીંયા છેલ્લી લાઈન એકમ, આ પણ એકમ, આ દશક અને આ 100। એકમ, દશક અને 100 આપણને કીધું છે કે કયો અંક છે? 5 છે। તો એકમમાં 5, પછી દશકમાં 5 અને 100માં પણ 5। તો 5 5 5 એટલે કે 555 ક્યાં છે? તો 6માં। તો 6 ની સામે જોડીશું। એના પછી હું 3 અંકની સૌથી મોટી સંખ્યા છું। જુઓ હવે જેમ 2 અંકની 99 આવે તો 3 અંકની કઈ આવે? 999। 4 અંકની કહે તો 9999 એટલે 99 વાળી જ સંખ્યા આવશે। તો કઈ આવશે? 999 ઘ, ઘ ઘરનો ઘ આવશે। એના પછી મારું એકમનો અને મારું એકમનો અને 100નો અંક કયો છે? 7 છે। જો હવે એકમનો અંક આપણને 7 કીધું છે, એકમનો અંક ક્યાં આવશે? અહીંયા, અને 100નો અંક 7 કીધું છે તો અહીંયા 7 અને 7 અને વચ્ચે આપણને કાંઈ કીધું નથી તો આપણે કેટલા મૂકી દઈશું? 0। અને એમ જો આપણે ન મૂક્યું તો અહીંયા પણ ખબર પડી જાય। આપણે જો સામે જોઈશું કે એકમનો પણ અંક 7 હોય અને અહીંયા આપેલું છે કે દશકનો પણ 7 હોય તો કયું આવશે?